આપણે ઇન્ડિયન છીએ, આપણું ઇન્ડિયન કલ્ચર કહેવાય છે, આપણી ભારતીય સંસ્કૃતિ કહેવાય છે, અને ભારતીય સંસ્કૃતિની અંદરમાં ગુરુદેવ એમને દેવ મનાય છે. ગુરુદેવો ભવ, આંગણે આવેલા મહેમાનને પણ દેવ માનીએ છીએ, અતિથિ દેવો ભવ. અને બાકીના બે દેવતા આપણા ઘરમાં બેઠેલા છે, એક માતૃદેવો ભવ અને બીજો પિતૃદેવ. ગુરુ તે દેવ બરોબર છે, અતિથિ તે દેવ બરોબર છે, માતા અને પિતા તે આપણા માટે દેવ બરોબર છે. આવા દૈવી સ્વરૂપ જેમને કહેવાયા છે, એવા માતા અને પિતાની ઉપેક્ષાઓ મત કરો, પરંતુ એમની ઉપાસના કરો. એમના જીવનને ત્રાસ નહીં આપવો જોઈએ, એમને સતાવવા નહીં જોઈએ, એમની ઈચ્છાઓની ઓવરટેક નહીં કરવી જોઈએ. કેવી રીતે એમને શાંતિથી આરાધના કરાવી શકીએ, અને એમનું જે છેવટ કહેવાય, જિંદગીનું જેનું છેવટ કહેવાય, એ છેવટ કેવી રીતે સમાધિથી શાંત રીતે પસાર થઈ જાય, એ સંતાનોની એક મોટામાં મોટી ફરજ છે. એટલા માટે આ કહેવું પડે છે કે વર્તમાનની અંદરમાં વૃદ્ધાશ્રમો વધવા માંડ્યા છે, લોકો વૃદ્ધ માતા પિતાઓને મૂકવા માંડ્યા છે. આજ સુધી તો અન્ય કોમોના વૃદ્ધાશ્રમો સાંભળ્યા હતા, તારંગા તીર્થની યાત્રા કરી અને નીચે ઉતર્યો, ત્યાં અમદાવાદના કેટલાક ભાઈઓ મારી રાહ જોઈને ઉભેલા, મને કે ગુરુદેવ પધારો, સંભવનાથ ફાઉન્ડેશન. મેં કીધું શું છે આ ફાઉન્ડેશનનું આયોજન, તો કે એક જિનાલય, એક ઉપાશ્રય ને એક વૃદ્ધાશ્રમ. આ જંગલમાં, તારંગાની તળેટીમાં, જ્યાં ગામ નથી, જ્યાં દુકાન નથી, ત્યાં વૃદ્ધાશ્રમ ખોલીને બેસી જશો, અહીંયા રહેવા કોણ આવશે? મારી વાતને એમણે કાને ન ધરી, આશ્રમના દરવાજે આવી ગયા, મંદિરનું કામ બતાડ્યું, ઉપાશ્રયનું કામ બતાડ્યું, અને વૃદ્ધાશ્રમના ઓરડા, વૃદ્ધાશ્રમનું ભોજનાલય અને વૃદ્ધાશ્રમનો ઉપાશ્રય એમણે નજરઅંદાજ કરાયો કે ગુરુદેવ જુઓ, આ બાજુના 12, સામેની બાજુના 12, 12 દુના 24, આવા 24 રૂમ અમે બનાવીએ છીએ. એક એક રૂમની અંદરમાં 2 વૃદ્ધોને રાખશું, આ ભોજનાલયમાં જમાડશું, પરમાત્માની અહીંયા ભક્તિ કરશે અને એમનું છેવટ પૂરું કરશે. એમને પૂછ્યું કે આવો વિચાર તમને કેમ આવ્યો, તો કે અમે અમદાવાદના વૃદ્ધાશ્રમોની અંદરમાં ઘણા બધા વૃદ્ધોને ત્યાં વરસી તપ કરતા જોયા છે, સામાયિક અને પ્રતિક્રમણ કરતા જોયા છે. એમની ફરિયાદ હતી કે અહીંયા અમારે બટેટાનું શાક ખાવું પડે છે, અહીંયા ભોજન અમારે રાત્રે કરવું પડે છે, તમે અમારા માટે કોઈક આવી વ્યવસ્થા કેમ ના વિચારો? એટલે સાહેબ, અમે જૈનો માટે સ્પેશિયલ આવો વૃદ્ધાશ્રમ શરૂ કર્યો છે, અને તોય મારો જીવ માનતો નથી. એટલે મેં એમને કહ્યું કે તમે 12 કમરા બનાવ્યા છે અને બાકીના 12 પેન્ડિંગ રાખો, આ 12 ભરાય પછી જ તમે 12 બનાવજો, એટલે જેથી કરીને કદાચ તમારી સંસ્થા ન ચાલે તોય તમારા ખર્ચેલા પૈસા નકામા ના જાય. હોંશમાં હોંશમાં ક્યારેક મંડાણ થઈ જતા હોય છે અને પછી એનું સંચાલન નથી થઈ શકતું, માટે તમે હોંશમાં ઉતાવળ નહીં કરો, પહેલાં 12 કમરાનું જ કરો. વારંવાર હું રિપીટ કરું છું, અને તોય પહેલાં મારી વાતમાં જરાય હુંકારો ભરતા નથી, અને મને નવું નવું દેખાડે જ જાય છે, છેલ્લે મારાથી રહેવાયું નહીં. એટલે મેં પૂછ્યું કે તમે શું વિચારમાં છો, ત્યારે મને કે સાહેબ, આપનો ને અમારો વિચાર જુદો છે, આપ ચિંતા કરો છો કે ભરાશે કેવી રીતે, અમારે ત્યાં વેઇટિંગ લિસ્ટ છે.